રાજકોટમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરીને સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માંગ ઉઠાવી રાજકોટ કામદારી નિર્ણયની ઇજા હેઠળ સફાઈ કામદારોએ આજે બાળકો સાથે કલેક્ટર કચેરીમાં ઉમટી પડીને ઉગ્ર રજૂઆત કરી હતી। પ્રતિનિધિમંડળે રજૂઆત કરી હતી કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલ કોન્ટ્રાક્ટ પ્રથાથી સફાઈ કામદારોની ભરતી થઈ રહી છે, તેમાં કરોડોની કટકી થઈ રહ્યા હોવાના આક્ષેપો કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 12 વર્ષથી સફાઈ કામદારોની ભરતી થવા નથી પામી। આ બાબતે તંત્ર અને શાસક પક્ષ દ્વારા કોણીએ ગોળ લગાવી અને વાલ્મીકી સમાજને મૂર્ખ બનાવવામાં આવી રહ્યું છે। 1997માં સફાઈ કામદારોની છેલ્લી ભરતી થવા પામી હતી, ત્યારે રાજકોટની જનસંખ્યા 8.50 લાખ થવા પામી હતી, જ્યારે વર્તમાન સમયમાં રાજકોટની જનસંખ્યાનો આંકડો 20 લાખને પાર થવા પામેલ છે। ત્યારે હાલ રાજકોટ મનપામાં 5000થી વધુ સફાઈ કામદારો સફાઈ કરી રહ્યા છે, પરંતુ નવા કામદારોની ભરતી પર કોઈ કારણોસર કરાતી નથી, ત્યારે ભરતી કરવા માટે માંગ કરવા જણાવ્યું હતું। જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમરણાંત ઉપવાસ આંદોલન છેડવામાં આવશે। મારું નામ ભારત બેડિયા છે, હું રાજકોટ કામદાર યુનિયનનો પ્રમુખ છું અને રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા 26 વર્ષથી રાજકોટ વાલ્મીકી સમાજની ભરતી થઈ નથી। આ બાબતે અમે લોકોએ અઢળક રજૂઆતો કરી છે, રજૂઆતો કરી, લેખિત ફરિયાદો કરી છે, છતાં કોઈ પણ જાતનો યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવતો નથી। રાજકોટ મહાનગરપાલિકામાં 26 વર્ષથી વાલ્મીકી સમાજની ભરતી થઈ નથી। છેલ્લે 1997માં જ્યારે વાલ્મીકી સમાજની ભરતી થઈ હતી ત્યારે રાજકોટની જનસંખ્યા 8.5 લાખ હતી। આજે 2023માં રાજકોટની જનસંખ્યા 20 લાખની આસપાસ છે, ત્યારે વાલ્મીકી સમાજની અત્યારે પરિસ્થિતિ અમે જોઈએ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે માણસો કોન્ટ્રાક્ટના અમે ખૂબ શોષણ થઈ રહ્યું છે। આ બધા અમારા રાજકીય અમુક આગેવાનો અમારા જે પદાધિકારી અધિકારીઓ છે આ બધાની મિલીભગતના કારણે આજે અમારી સમગ્ર સમાજ છે એ લોકો આજે એની પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ ભોગવી રહી છે। હાલ અમારા લોકો દ્વારા એવી માંગણી કરવામાં આવી છે, રાજકોટમાં સંપૂર્ણ કોન્ટ્રાક્ટ બંધ કરી ટાઈમી ધોરણે વાલ્મીકી સમાજની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગણી છે।